हरि ओम केम छो विद्यार्थीओ मजामां के धोरण बे आपणो आजनो विषय गुजराती एक शुं चाले छे विषयमां કેટલા પાઠ નું પૂરા ભણવાનું પાઠ 1-3 પુનરાવર્તન ઓકે હા ગયા તાસમાં શું શીખ્યા હતા ખાલી જગ્યા એટલે આગલા તાસમાં પૂરા વાક્યમાં પ્રશ્નોના જવાબ આજે આપણે પુનરાવર્તન એટલા માટે કરવાનું બેટા કે આપણે આગળથી કંઈ ભૂલી ગયા હોઈએ તો આપણને યાદ રહે ચલો નટકાળો ગુજરાતીની નીચે જગ્યા હોય તો લખી શકાય નીચે જગ્યા ન હોય તો નવા પેજ ઉપર સૂચના માટે લખવા ચલો સૂચનામાં શું આપણે નીચે આપેલા વિધાનો સામે ખરા પોતાની નિશાની કરો નીચે આપેલા વિધાનો સામે ખરા પોતાની નિશાની કરો બરાબર ચલો જવાબ એક નંબર ઉંદરો કોઈને મીરાંતે બેસવા ન દે ઉંદરો કોઈને મીરાંતે બેસવા ન દે ચલો આ વાક્ય સાચું છે કે ખોટું છે સાચું ગામમાં બહુ જ બધા ઉંદરો છે ને અને ઉંદરો કોઈને બેસવા દેતા વાસણી વાળાના વાળ ટૂંકા હતા વાસણી વાળાના વાળ ટૂંકા હતા સાચું કે ખોટું ખોટું વાસણીના વાળ કેવા હતા લાંબા અને દાઢી કેવી હતી ટૂંકી ત્રીજું વાસણી વાળાએ પીળી ટોપી પહેરી હતી વાસણી વાળાએ પીળી ટોપી પહેરી હતી સાચું કે ખોટું ખોટું કેમ પીળો ડગલો પહેર્યો અને લાલ રંગની ટોપી પહેરી હતી ચલો હવે ત્રીજું ચોથું ઉંદર ઝાડા અને પાતળા હતા ઉંદર જાડા અને પાતળા હતા ચલો શું આવશે
જે ઉંદર તો ઘણા બધા હતા, નાના લાંબા ટૂંકા જાડા પાતળા મોટા હે ને. ચલો હવે પાંચમું, કબાટમાંથી ઉંદર નીકળતા હતા. કબાટમાંથી ઉંદર નીકળતા હતા, સાચું. બધેથી નીકળતા, કબાટમાં, પલંગમાં, ઘરમાં હે ને. ચલો હવે બીજા મેળામાં મીઠાઈની દુકાન છે. મેળામાં મીઠાઈની દુકાન છે, સાચું. મેળામાં તો ઘણી બધી દુકાન હોય. સાત નંબર, મેળામાં જોકર દેખાય છે. મેળામાં જોકર દેખાય છે, ખોટું. મેળા જોકર હોય બધું. ફરી વાંચન, ઉંદરો કોઈને રાતે બેસવા ન દે, સાચું. વાંસળીવાળાના વાળ ટૂંકા હતા, ખોટું. ત્રીજો, વાંસળીવાળાએ પીળી ટોપી પહેરી હતી, ખોટું. ચોથું, ઉંદર જાડા અને પાતળા હતા, સાચું. પાંચમું, કબાટમાંથી ઉંદર નીકળતા હતા, સાચું. છ, મેળામાં મીઠાઈની દુકાન છે, સાચું. સાતમું, મેળામાં જોકર દેખાય છે, ખોટું. આ સાત વાક્ય લખવાના, હજુ બીજા આગળ આપણે લખીએ છીએ. ચલો હું ચલો હવે આગળ. આઠમું, મેળામાં નિશાન તાકવાની દુકાન છે. મેળામાં નિશાન તાકવાની દુકાન છે, સાચું. સાચું આવે ને. નવ,
नाना बालको माटे चगडोल नथी नाना बालको माटे चगडोल नथी શું આવશે વાક્ય ખોટું મેરામાં આઈસ્ક્રીમની દુકાન નથી મેરામાં આઈસ્ક્રીમની દુકાન નથી શું આવશે ખોટું કારણ કે આઈસ્ક્રીમની દુકાન તો મેરામાં હોય જ અને આઈસ્ક્રીમની જોડે દર વખતે ખોટી લખો છો કેમ સ અડધો નથી આવતો બેટા સ આખો આવે છે એટલે ભૂલ થાય નહીં એનું ધ્યાન રાખજો હા ચલો આગળ જોઈએ 11 નંબર ઝાડા પાયા હાથી પગ બેસવાનું છે ઝાડાવાળા હાથી પર બેસવાનું છે શું આવશે સાચું એને ઝાડાવાળા હાથી પર બેસવાનું ને 12 નંબર બગીચામાં મજા કરવાની છે બગીચામાં મજા કરવાની છે શું આવશે ખોટું કારણ કે આપણે ક્યાં જવાનું છે મેળા 13 નંબર ચગડોળમાં બેસી ફરવાનું છે ચગડોળમાં બેસી ફરવાનું છે સાચું કે ખોટું સાચું ક્યાં બેસીને ફરાય ચગડોળમાં કેવું ફરાય ગોળ 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 મેળામાં ગરમ સમોસા ખાવાના છે મેળામાં ગરમ સમોસા ખાવાના છે ખોટું કે સાચું ખોટું શું ખાવાનું છે તીખી તીખી બેર ખાશું હે ને ચાલો 15 બહેન માટે બંગડી લેવાની છે બહેન માટે બંગડી લેવાની છે શું આવશે સાચું આપણે બધું ફરી વાંચીએ મેળામાં નિશાન તાકવાની દુકાન
છે સાચું નાના બાળકો માટે ચબડોળ નથી ખોટું મેળામાં આઈસ્ક્રીમની દુકાન નથી ખોટું જડાપાડા હાથી પર બેસવાનું છે સાચું બગીચામાં મજા કરવાની છે ખોટું ચબડોળમાં બેસી ફરવાનું છે સાચું મેળામાં ગરમ સમોસા ખાવાના છે ખોટું બહેન માટે બંગડી લેવાની છે શું આવશે સાચું રૂપેશ કાકાને બાળકો ગમતા ન હતા રૂપેશ કાકાને બાળકો ગમતા ન હતા સાચું કે ખોટું ખોટું કેમ ખોટું રૂપેશ કાકાને તો બાળકો જ ગમતા હતા હે ને રૂચાને શિક્ષક ગમવું ઉચ્ચારે શિક્ષક શિક્ષક રમવું ગમતું હતું સાચું તમને પણ ગમે છે ને છોકરીઓને મમ્મીનો દુપટ્ટો લઈ લેશે અને મેમના ચાળા પાડશે બોર્ડ લેશે અને ટીચર બની જશે હે ને શ્રીકાંત આખો દિવસ મોબાઈલથી રમતો શ્રીકાંત આખો દિવસ મોબાઈલથી જ રમતો હતો સાચું તમે એવું કરો છો ના કરતા હોય તો ચેતી જજો આંખોને નુકસાન થશે હા 19
જેસીબી રમકડું શ્રીકાંતને રમવા આપી અક્ષયે જેસીબી રમકડું શ્રીકાંતને રમવા આપ્યું સાચું કે ખોટું ખોટું કેમ શું રમવા આપ્યું હતું મૂળતું વાંદરું છેલ્લું બોલતું વાંદરું ભણવા બેઠું હતું બોલતું વાંદરું ભણવા બેઠું હતું સાચું કે ખોટું સાચું ભણવા બેઠું તું ને ચલો હવે આ પાછી રૂપેશ કાકાને બાળકો ગમતા ન હતા ખોટું ઋચાને શિક્ષક શિક્ષક રમવું ગમતું હતું સાચું શ્રીકાંત આખો દિવસ મોબાઈલથી જ રમતો હતો સાચું અક્ષયે જેસીબી રમકડું શ્રીકાંતને રમવા આપ્યું ખોટું બોલતું વાંદરું ભણવા બેઠું હતું સાચું આ 20 ખરા ખોટા તમારે CWE નોટમાં સારા અક્ષરે એક પણ ભૂલ કર્યા વગર શબ્દોની લાઈન શબ્દોની લાઈનમાં વ્યવસ્થિત જાય એ રીતે લખવાના છે કોઈ વિદ્યાર્થી એવું ના માને કે મેં પાઠથી 1-3 પુનરાવર્તન કરાવ્યું છે એટલે લખવાનું નથી એવું નથી બેટા કારણ કે આ તમે ભૂલી ગયા હોય કે ક્યાંક કોઈ વિડીયો જોવામાં મિસ થઈ ગયું હોય એના માટે આ ફરી મેં પુનરાવર્તન 1-3 પાઠનો આપણે લિસ્ટ લઈ લીધું એમાં પ્રશ્નોના જવાબ પણ શીખ્યા ખાલી જગ્યા અને ખરા ખોટા પણ શીખી આ તાસ અહીંયા પૂર્ણ કરું છું વ્યવસ્થિત લખાણ લખી અને તૈયાર કરી દેજો આ તાસ પૂર્ણ કરું છું હરી ઓમ Thank you.